મિત્રો હું કિશન ઠુમર આજે આ વિડિયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન રેડી આજે આપણે આ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યાર લગીમાં આપણે પહેલું અને બીજું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું છે વ્યવસ્થિત રીતે સમજી લેજો આજે જે ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ તે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પૂરતું તો નહીં પરંતુ ભવિષ્યમાં જે મેથ્સના આગળ તમે વધવાના છો તેમાં ત્રિકોણમિતીય વિધેયોની બહુ જ જરૂર પડવાની છે દસમા ધોરણની અંદર પણ તમે આ ચેપ્ટરની બેઝિક માહિતી મેળવેલી છે જેમાં બેઝિક ફોર્મ્યુલાને આધારિત તમે બેઝિક એક્ઝામ્પલો જોયા હતા રેડી તો આજે આપણે આ વિડીયોની અંદર ત્રિકોણમિતીય વિધેયોની જે શરૂઆત કરવાના છીએ તે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આખે આખું ચેપ્ટર ફ્યુચરમાં તમારે બહુ જરૂર પડશે ઇલેવન્થ સાયન્સમાં ફ્યુચરના જે ચેપ્ટર છે તેમાં પણ જરૂર પડવાની છે અને ટ્વેલ્થમાં તો ખાસ 50% ચેપ્ટર તમારે આ જરૂર પડવાનું છે જ રેડી આની જે ફોર્મ્યુલા છે તે ઘડી ઘડી યુઝ થવાની છે તો આ એકદમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય અને ફ્યુચરમાં તમે ધારો કે એન્જિનિયરિંગમાં એડમિશન લ્યો છો અથવા તો કોઈ બીજી કોઈ બેચલર ડિગ્રી તમે એમાં એડમિશન લેશો તો તેમાં તમારે મેથેમેટિક્સ આવશે તો તેમાં પણ તમારા ચેપ્ટરની જરૂરિયાત પડવાની છે રેડી તો આ એકદમ વ્યવસ્થિત રીતે તમારે શીખવાનું રહેશે એટલે આ ચેપ્ટર તમારે વ્યવસ્થિત રીતે શીખશો તો તમારે ફ્યુચરમાં પણ તમને ફાયદો થશે રેડી તો આજે આ વિડીયોને તમારે લાસ્ટ સુધી જોવા વિનંતી કરું છું તો હવે શરૂ કરીએ ત્રિકોણમિતીય વિધેયો તો તેને ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કહેવાય છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જે આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જે ચેપ્ટરનું નામ છે તેમાંથી આ બે શબ્દોનો સમાવેશ થાય છે ગ્રીક શબ્દો ટ્રિગોન પ્લસ મેટ્રોન આ બે શબ્દોને જોડી અને એક આખો શબ્દ બનેલો છે ટ્રિગોનોમેટ્રિક આ બંને શબ્દો ગ્રીક લેંગ્વેજના છે ટ્રિગોન પ્લસ મેટ્રોન રેડી આ બંનેનો મતલબ ભેગો થઈને સમન્વય થઈને ટ્રિગોનોમેટ્રિક નામ પડેલું છે આનો મતલબ એવો થાય છે મિત્રો ત્રિકોણની બાજુઓનું માપન દસમા ધોરણમાં પણ તમે આ ચેપ્ટર ભણેલા છો તેમાં પણ આપણે ત્રિકોણની બાજુના માપન વિશે જ ભણેલા હતા આમાં પણ આપણે એવું જ ભણવાનું છે ત્રિકોણ પ્લસ મેટ્રોનનો મતલબ એવો થાય છે ત્રિકોણની બાજુઓનું માપન રેડી તો આ રીતના આપણે તેનો આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે ત્રિકોણના માપન માટે આ મતલબ કે આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે તેનો ઉપયોગ બહુ જ અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ શાખાઓમાં થાય છે જેમ કે સમુદ્રની દિશાઓનું માપન કરવું હોય મતલબ કે જેમાં તમે જોયો છે રીવાદાંડી તો તેનું માપન કરવું હોય તો અલગ અલગ અંતરો માપવા માટે પછી અંતર માપવા માટે જમીનના અલગ અલગ મોજણીદાર કરવા માટે ભૂકંપ વિજ્ઞાનમાં આનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇનમાં પણ આનો ઉપયોગ થાય છે સંગીતના સૂરમાં પણ ટ્રિગોનોમેટ્રિકનો ઉપયોગ થાય છે અણુઓના જાણકારી માટે પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની જરૂરિયાત પડે છે રેડી તો આ ચેપ્ટર તમારા માટે એ રીતના પણ ઇમ્પોર્ટન્ટ છે ફ્યુચરમાં તમે કોઈ એન્જિનિયરિંગ લાઇનમાં જશો અથવા તો કોઈ સાયન્ટિસ્ટ લાઇન લેવલના લાઇનમાં તમે જશો તો તેમાં પણ તમારે આ ફંક્શનની જરૂરિયાત પડશે રેડી તો તેની શરૂઆત કરતાં આપણે મતલબ કે આ ફંક્શનની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક બેઝિક માહિતી મેળવવી પડશે જેમાં એંગલ વિશે આપણે જાણવું પડશે મિત્રો તમે એંગલ વિશે જાણો જ છો પરંતુ તમારે થોડુંક જે માપન છે તે કેવી રીતે થઈ શકે ખૂણાનું માપન તેની આપણે શરૂઆત કરીએ તો ખૂણાનું માપન એટલે કે ખૂણાનું માપ તેની વ્યાખ્યા એવી છે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ બરોબર છે પ્રારંભિક બાજુથી કોઈ પ્રારંભિક બાજુ છે તેનું કોઈ અંત્ય બાજુ સુધીનું જે માપ હોય છે તેને શું કહેવામાં આવે છે ખૂણાનું માપ મતલબ કે જે પરિભ્રમણ કરવામાં આવે છે ત્યારે તમે જે માપન કરો છો તેને ખૂણાનું માપ કહેવામાં આવે છે રેડી હવે ખૂણાનું માપન ધન હોઈ શકે અથવા તો ઋણ પણ હોઈ શકે તો કેવી રીતે ક્યારે ધન હોઈ શકે અને ક્યારે ઋણ હોઈ શકે તે જાણવું જરૂરી છે તો અહીંયા બે લખેલું છે ધન હોઈ શકે માપ અને ઋણ પણ હોઈ શકે તો ધન માપ ત્યારે હોય છે મિત્રો કે જ્યારે પરિભ્રમણ કરવામાં આવે છે ત્યારે ઘડિયાળની કાંટાની જે દિશા હોય છે તેની વિરુદ્ધ દિશામાં જ્યારે માપન કરવામાં આવે ત્યારે જે ખૂણાનું માપ હોય છે તે ધન હોય છે એટલે કે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશાનું માપન વિરુદ્ધ દિશામાં જ્યારે માપન કરવામાં આવે ત્યારે જે માપ મળશે તે ધન માપ મળશે અને કાંટાની દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે ત્યારે માપ કરવામાં આવે છે પરિભ્રમણનું માપ ત્યારે જે માપ મળશે ખૂણાનું માપ તે ઋણ માપ મળશે રેડી તો અહીં દર્શાવેલું છે મિત્રો આ ઓએ એક પ્રારંભિક ભુજ છે મતલબ કે પ્રારંભિક બાજુ છે આ ઓ શિરોબિંદુ છે અને આ અંત્ય ભુજ એટલે કે અંત્ય બાજુ છે આ જે માપન કરવામાં આવે છે આવી રીતના પરિભ્રમણ થાય છે રેડી આવી રીતના પરિભ્રમણ થાય છે એટલે કે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે અહીંયા જે માપ મળશે તે તમને ખૂણાનું માપ મળશે તે ધન મળશે અને અહીંયા તમે જોઈ શકો છો પ્રારંભિક ભુજ આવું છે અને ઘડિયાળની દિશામાં પરિભ્રમણ કરે છે મતલબ કે ઉપરથી આમ નીચે તરફ તો અહીંયા તમને જે માપ મળશે ખૂણાનું માપ
તે ઋણ મળશે. રેડી? તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે ખૂણાનું માપ ક્યારે ધન હોઈ શકે અને ક્યારે ઋણ હોઈ શકે. તો ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં જ્યારે માપ કરવામાં આવે છે પરિભ્રમણનું માપ, ત્યારે જે ખૂણાનું માપ મળે છે તે ધન હોય છે, અને ઘડિયાળની કાંટાની દિશામાં જ્યારે માપન કરવામાં આવે છે પરિભ્રમણનું માપ એટલે કે ખૂણાનું માપ, તો તે કેવું હોય છે મિત્રો? ઋણ હોય છે. રેડી? હવે નેક્સ્ટ વાત આવે ખૂણાનું માપ જે લઈ છે તેનો કંઈક એકમ હોય છે. જેવી રીતના તમે અંતર માપો છો તો મીટરમાં, કિલોમીટરમાં, ફૂટમાં આવી રીતના અલગ અલગ એકમ હોય છે, તેવી રીતના ખૂણાનું માપ પણ કંઈક એકમમાં હોય છે. તો બે પ્રકારના એકમ હોય છે, અંશ માપ અને રેડિયન માપ. અંશ માપ અને રેડિયન માપ મતલબ કે જ્યારે તમે ડિગ્રી બોલો છો તો ડિગ્રીનું ગુજરાતી થાય છે અંશ, તો તેના વિશે તમે જાણો છો, પણ તેની વ્યાખ્યા અને રેડિયનની વ્યાખ્યા, રેડિયન માપ તમારા માટે નવું છે, તો રેડિયનમાં પણ ભણવાનું છે. અંશ માપ હોય છે અને રેડિયન માપ હોય છે. તો આ બે પ્રકારના માપ હોય છે, મતલબ કે ખૂણાનો જે એકમ હોય છે તે બે પ્રકારનો હોય છે, અંશ માપ અને રેડિયન માપ. તો હવે આપણે તેની વ્યાખ્યા તરફ આગળ વધશું, મતલબ કે અંશ માપ કોને કહેવાય અને રેડિયન માપ કોને કહેવાય. રેડી? તો આપણે તેની શરૂઆત કરીએ. મિત્રો, હવે જે આપણે વાત કરી કે ખૂણાનું જે માપન છે તે બે એકમમાં હોય છે, અંશ માપ અને રેડિયન માપ. તેમાંની આપણે શરૂઆત કરીએ અંશ માપ વિશે. તો અંશ માપ કોને કહેવાય મિત્રો? જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું એક પૂર્ણ પરિભ્રમણ. મિત્રો, તમે જાણો છો કે પૂર્ણ પરિભ્રમણ, કોઈ પણ એક વર્તુળ હોય તો તેનું પૂર્ણ પરિભ્રમણ કરી તો આપણને કેટલી ડિગ્રી, મતલબ માપ મળે છે? તો કે 360 ડિગ્રી. રેડી? તો એવી રીતના એ લખેલું છે, પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું એક પૂર્ણ પરિભ્રમણ નું 1/360 માં ભાગનું, મતલબ કે પૂર્ણ પરિભ્રમણ 360 ડિગ્રીનું હોય, તે મતલબ કે 1/360 માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ 1 અંશ માપ હોય તેમ કહેવાય. રેડી? 1/360 માં ભાગનું, 1 નો કેટલામાં ભાગ, 360 માં ભાગ જે થાય તેને શું કહેવાય મિત્રો? ખૂણાનું માપ છે 1 અંશ માપ છે તેવું કહેવાય. રેડી? 1 અંશ માપ. ખાસ યાદ રાખજો મિત્રો, પાછું એકવાર રિપીટ કરું છું, પ્રારંભિક બિંદુથી અંત્ય બિંદુ સુધીનું, અંત્ય બાજુ સુધીનું જે પરિભ્રમણ, પૂર્ણ પરિભ્રમણ હોય તેનું 1/360 માં ભાગનું જે માપ, ખૂણાનું માપ લેવામાં આવે તેને 1 અંશ માપ કહેવામાં આવે છે. રેડી? તો આ ખાસ યાદ રાખજો, તેને 1 ડિગ્રી તરીકે કહેવાય છે, 1 ડિગ્રી તરીકે લખાય છે, મતલબ કે 1 ડિગ્રી આવું બોલાય છે. રેડી? 1 અંશ એવું બોલી શકો છો, 1/0 એવું છે નહીં. આ કેટલાય વિદ્યાર્થીઓ એવું પણ વાંચે છે કે આ 1/0 છે, 1/0 નથી, આ 1/0 ડિગ્રી. રેડી? એટલે કે 0 મતલબ 1 ડિગ્રી એવું કહેવાય. રેડી? તો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, આ બે પોઈન્ટ યાદ રાખવાના છે. 1/60 માં ભાગને 1 મિનિટ કહેવાય છે, જેને 1 ડેશ એટલે કે 1 નો ડેશ કહેવાય છે, અને સિમ્બોલ મતલબ 1 મિનિટ લખવું હોય તો 1 ડેશ એવું લખાય છે. રેડી? કે જે અંશનું માપ હોય છે તેનો 60મો ભાગ, જેટલા અંશ હોય તેનો 60મો ભાગ, બરોબર છે? તો કે 1 અંશ છે તો એનો 60મો ભાગ તો 1 મિનિટ થાય છે. 10 અંશ હોય તો તેનો 60મો ભાગ કરો તો 10 મિનિટ ટૂંકમાં એવી રીતે લખી શકાય. રેડી? હવે જેમ મિનિટ આપણે અંશના 60મા ભાગને 1 મિનિટ કહીએ છીએ, તેવી રીતના 1 મિનિટના 60મા ભાગને 1 સેકન્ડ કહેવાય, તે તો તમે જાણતા જ હોય. તેને તેની સંજ્ઞા આવી રીતના છે, 1/ડબલ ડેશ. રેડી? 1 ડેશ હોય તો 1 મિનિટ કહેવાય, મતલબ કે મિનિટમાં દર્શાવે છે, ડબલ ડેશ હોય તો સેકન્ડમાં દર્શાવે છે, તે પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. રેડી? તો તેના ઉપરથી આ બે સૂત્ર બને છે, 1 ડિગ્રી = 60 મિનિટ, 1 મિનિટ = 60 સેકન્ડ. રેડી? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. કેટલી વાર અંશમાં જે માપ હોય છે તે પ્યોરલી નથી હોતું, 60 ડિગ્રી એવું કમ્પલસરી નથી હોતું કે 60 ડિગ્રી પૂર્ણ હોય, બરાબર છે? 60 ડિગ્રી, 35 મિનિટ, 45 સેકન્ડ આવી રીતના અલગ અલગ માપ હોય છે. તો તમારે ત્યારે ધ્યાન રાખવું પડે કે મિનિટ કોને કહેવાય અને સેકન્ડ કોને કહેવાય. રેડી? તો 1 અંશ = 60 મિનિટ થશે અને 1 મિનિટ = 60 સેકન્ડ થશે. રેડી? તો આ હતું અંશના માપ વિશેની માહિતી. હવે નેક્સ્ટ થોડાક એક્ઝામ્પલ આપેલા છે કે ધન કેવી રીતના હોય અને ઋણ કેવી રીતના હોય. રેડી? તો અહીં તમે જોશો મિત્રો, આ એક પ્રારંભિક બાજુ છે અને અંત્ય બાજુ પણ એ જ છે. તો અહીંથી સ્ટાર્ટિંગ કરીએ છીએ તો આવી રીતના માપ કરીએ છીએ, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે માપન કરીએ છીએ, એટલે કે પૂર્ણ પરિભ્રમણ કરે છે. તો જે માપ છે તે અંશનું માપ છે તે 360 ડિગ્રી છે. રેડી? અહીંયા પ્રારંભિક બાજુ છે, અહીંયા અંત્ય બાજુ છે, તો અહીંયાથી શરૂઆત કરીને અહીંયા પૂર્ણ થાય છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો અહીંયા જે માપ છે તે કેટલું છે? 180 ડિગ્રી. રેડી? નેક્સ્ટ અહીંયા જોઈએ મિત્રો, તો અહીં પ્રારંભિક બાજુ છે, આ અંત્ય બાજુ છે, તો અહીંથી શરૂઆત કરીને માપન કરીએ છીએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપન કરીએ છીએ, તો અહીંયા 180 એ પૂરું થતું હતું અને બીજા 90 તો 270 થયા, તો અહીંયા માપન થયું કેટલું થયું? 270 ડિગ્રીનું. રેડી? એ જ રીતના અહીંયા તમે જોશો મિત્રો, આ પ્રારંભિક બાજુ છે, આ અંત્ય બાજુ છે, અહીંયા જે માપન કરવામાં આવે છે તે ઘડિયાળની કાંટાની દિશામાં જ માપન કરવામાં આવે છે. રેડી? આ ઘડિયાળની કાંટાની દિશામાં છે, તો 160 + 60 એટલે કે માઇનસમાં 420, આ 420 માપ થયું. કેટલું? 420 અંશ. પણ કેવું થયું? માઇનસમાં. શું કામ? કારણ એક જ
કે અહીંયા જે ઘડિયાળની કાંટાની દિશામાં માપન કરવામાં આવે છે, આ જે ત્રણેય માપ હતા તે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં માપન કરવામાં આવે છે, એટલા માટે ધન માપ હતા. અહીંયા જે માપ બતાવે છે તે ઋણ છે, કારણ કે ઘડિયાળની કાંટાની દિશામાં માપન થાય છે. રેડી? તો આ જે કાંઈ પણ માહિતી તમને જોવા મળી તે શેની હતી? તો કે અંશ માપની. બે એકમ છે તેમાંથી અંશ માપ પૂરું થાય છે. હવે જોઈએ રેડિયન માપ. મિત્રો, હવે અંશ માપ પછી હવે જોઈએ રેડિયન માપ. તો રેડિયન માપમાં એવી વ્યાખ્યા છે, એકમ વર્તુળના, એકમ વર્તુળ એટલે એક ત્રિજ્યાવાળું કોઈ પણ વર્તુળ હોય તેને એકમ વર્તુળ કહેવામાં આવે છે. તો એકમ વર્તુળના કેન્દ્ર આગળ એક એકમ વૃત્તીય લંબાઈવાળા, વૃત્તીય લંબાઈ એટલે વૃતાંશ જેવો આકાર, એટલે કે વૃત્તીય લંબાઈવાળા એક એકમ વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાને એક રેડિયન કહેવાય છે. મતલબ કે ત્રિજ્યા પણ એક છે અને વૃત્તીય જે લંબાઈ છે તે પણ એક છે, તો ચાપથી જે બનતો ખૂણો જે બનશે તેને શું કહેવાય? એક રેડિયન કહેવાય છે. મિત્રો, તમે આ જાણો છો, દસમા ધોરણમાં તમારા આવા પ્રકારના વૃતાંશના રિલેટેડ ઘણા બધા દાખલા આવેલા છે, તો તેના ઉપરથી અહીંયા તમે જોઈ શકો છો. આ એક બાજુ છે, મતલબ કે ત્રિજ્યા છે, એકમ વર્તુળ છે એટલે માટે ત્રિજ્યા એક છે, અહીંયા પણ ત્રિજ્યા એક છે. તો અહીંયા જે ચાપ જોવા મળે છે વૃત્તીય ચાપ, તેની લંબાઈ પણ કેટલી છે? એક એકમ. તો જે આ એક ખૂણો બનશે, આ બે વચ્ચેનો ખૂણો, તેને એક રેડિયન ખૂણો છે તેમ કહેવાય. રેડી? અહીંયા ધન ખૂણો એટલા માટે છે કારણ કે જે માપન છે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કરવામાં આવે છે, એટલા માટે ધન આપેલું છે. અને અહીંયા તમે જોશો તો બે વસ્તુ એક જ છે, પરંતુ અહીંયા ઋણ દર્શાવેલ છે. પર એનું કારણ એક જ છે કે જે માપન કરવામાં આવે છે તે ઘડિયાળની દિશામાં માપન કરવામાં આવે છે. રેડી? ઘડિયાળનો જે કાંટો હોય તેની દિશામાં માપન કરવામાં આવે છે, એટલા માટે ઋણ છે અને અહીંયા ધન છે. બાકી વ્યાખ્યા પ્રમાણે બંને વર્તુળો દર્શાવેલા છે. એકમ વર્તુળના કેન્દ્ર આગળ જે એક એકમ વૃત્તીય લંબાઈવાળું જે માપ ચાપથી જે બનશે ખૂણો, તેને એક રેડિયન માપ કહેવામાં આવે છે. રેડી? ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય તેની મેં ઓલરેડી વાત કરેલી છે અને અહીંયા એક્ઝામ્પલ પણ દર્શાવેલું છે. રેડી? તો આ રીતના એક રેડિયનની વ્યાખ્યા છે. તો આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે એક રેડિયન કોને કહેવાય. તેના ઉપરથી આ તમે જોશો તો એક રેડિયન બરાબર 180 ડિગ્રીના છેદમાં પાઈ, એ મતલબ કે અંશમાં તમારે દર્શાવવું છે. એક રેડિયન બરાબર શું થાય? તો કે 180 ડિગ્રી છેદમાં પાઈ, મતલબ કે 57 ડિગ્રી 16 મિનિટ. આ લગભગ એપ્રોક્સિમેટલી માપ છે, 57 ડિગ્રી 16 મિનિટ. રેડી? તો આ એક રેડિયન બરાબર 57 ડિગ્રી 16 મિનિટ, આ યાદ રાખજો કારણ કે હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. એવી જ રીતના એક ડિગ્રી એટલે કે એક અંશ માપ હોય તેને રેડિયનમાં દર્શાવવું તો પાઈના છેદમાં 180 રેડિયન થાય, એટલે કે 0.0746 રેડિયન માપ થાય છે. રેડી? તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે, જે હેતુલક્ષી પ્રશ્નને આધારિત છે. રેડી? તો અહીંયા જે બતાવેલું છે તે એક રેડિયન માપનું બતાવેલું છે. એ જ રીતના માની લ્યો કે આર એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં આર લંબાઈના ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ એક રેડિયન છે, એવું મેં તમને કીધેલું. મતલબ કે જે એકમ, જે ત્રિજ્યાનું માપ છે તે જ ચાપનું માપ હોય તો જે ખૂણો બનશે તે એક રેડિયન બનશે. એવી રીતના મેં તમને કીધું અત્યારે કે એકમ ત્રિજ્યા હોય, એકમ વર્તુળ એટલે કે એકમ વર્તુળ એટલે કે એક એકમ ત્રિજ્યાવાળું કોઈ વર્તુળ દર્શાવવામાં આવે અને માની લ્યો કે ચાપની લંબાઈ અહીંયા બે છે, વર્તુળની ત્રિજ્યા એક છે પરંતુ ચાપની લંબાઈ જો બે હોય તો જે ખૂણાનું માપ થશે તે બે રેડિયન થશે. કેટલું થશે મિત્રો? બે રેડિયન. એકમ વર્તુળ વિશે વાત કરીએ તો ની જ વાત છે. રેડી? બાકી આ મેં કીધું એ રીતના ત્રિજ્યા આર છે, ચાપની લંબાઈ પણ આર છે, તો જે ખૂણાનું માપ થશે તે એક રેડિયન થશે. એવી જ રીતના એક સૂત્ર બનાવવું હોય તો મિત્રો આવી રીતના સૂત્ર બનશે. આર ત્રિજ્યાવાળા વર્તુળમાં, આર ત્રિજ્યાવાળા વર્તુળમાં મતલબ કે ત્રિજ્યાનું માપ જે છે તે આર છે અને ચાપની લંબાઈ જે છે તે એલ રાખીએ, એટલે કે એલ લંબાઈવાળા ચાપ દ્વારા મળતા ખૂણાનું માપ જો થીટા હોય, થીટા મતલબ કે આપણે એક વર્તુળ ડ્રો કરીએ અહીંયા, અહીંયા ત્રિજ્યા આર લઈ લે, મતલબ કે કોઈ પણ પ્રકારની ત્રિજ્યા હોઈ શકે આર, અહીંયા ચાપની લંબાઈ એલ લઈ લઈએ, અહીંયા થીટાનું માપ લઈ લઈએ, તો સૂત્ર બનશે થીટા બરાબર એલના છેદમાં આર, એટલે કે ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યાનું માપ. રેડી? થીટા બરાબર એલના છેદમાં આર રેડિયન થશે. તો આ સૂત્રની મદદથી તમે રેડિયન માપ મેળવી શકો છો. એલના છેદમાં આર ચાપની લંબાઈ આપેલી હોવી જોઈએ અને ત્રિજ્યા આપેલી હોવી જોઈએ, તો તમને રેડિયનનું માપ મળી જશે જે ખૂણો હોય તેનું, મતલબ કે આ જે ખૂણો બનેલો છે. રેડી? તો તેનું માપ તમને રેડિયનમાં મળી જશે. રેડી? તો આ તું રેડિયન માપ, આ એક વસ્તુ યાદ રાખવાનું છે. હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે છે એક રેડિયન બરાબર કેટલા અંશ થાય અને એક અંશ બરાબર કેટલા રેડિયન થાય. રેડી? આ વાત પૂરી ન થઈ એટલે કે અંશનું માપ અને રેડિયનનું માપ જે બે એકમો છે તેના વિશેની આપણે માહિતી મેળવેલી છે. હવે થોડીક બેઝિક વસ્તુ જોઈ લઈએ કે જે તમારે એક્ઝામ્પલમાં કામ આવી શકે. મિત્રો, તમે જાણો છો કે પાય, પાય એટલે શું થશે? આ રેડિયન માપ બતાવે છે અને આ બાજુ આપણે અંશ માપ. રેડી? પાય એટલે શું થશે? તો કે 180 ડિગ્રી. આ ખાસ યાદ રાખજો, ઘણી વખત તમને રેડિયનમાં માપ આપેલા હશે પણ આપણે અંશમાં માપ પણ ખબર હોવી જોઈએ. 2π એટલે કે આખે આખું પૂર્ણ પરિભ્રમણ થાય તો 360 ડિગ્રી થાય. રેડી? એટલે કે પાય એટલે 180 યાદ રાખેલું હશે તો 2π એટલે 180 ને બે વડે ગુણી નાખશો એટલે 360 ડિગ્રી થશે. આ જ રીતના અલગ અલગ ઘણા બધા માપ છે. π/6 180 ને 3 વડે ભાગો એટલે કે 30 ડિગ્રી. π/4 આ દસમા ધોરણમાં પણ તમને યાદ હશે, π/4 એટલે કે 45 ડિગ્રી. π/3
એટલે કે 60 ડિગ્રી પાઈ બાય 2 એટલે કે 90 ડિગ્રી 3 પાઈ બાય 2 એટલે કે 270 ડિગ્રી આવી રીતના અલગ અલગ તમારે આવા થોડાક પ્રમાણિક માપ યાદ રાખવાના રહેશે જે રેડિયનમાં યાદ હોવા જોઈએ અને અંશમાં પણ યાદ હોવા જોઈએ રેડી જેથી કરીને તમારે જે એક્ઝામ્પલ હોય તેમાં તમે ડાયરેક્ટલી સમજાઈ જાય તો આ હતું બેઝિક માપ હવે નેક્સ્ટ એક બે સૂત્રો છે જે આપણે જોઈએ મતલબ કે રેડિયનમાંથી અંશમાં જવું હોય તો કેવી રીતના જવાય અને અંશમાપમાંથી રેડિયનમાં માપ મેળવવું હોય તો કેવી રીતના જવાય કારણ કે તેને રિલેટેડ એક એક્સરસાઇઝ પણ છે તો તે પણ જાણવું જરૂરી છે તો હવે જોઈએ તે મિત્રો હવે અંશમાપમાંથી રેડિયન માપમાં જવું હોય અને રેડિયન માપથી અંશમાપમાં જવું હોય તો તેના માટેના સૂત્ર છે તો ખાસ યાદ રાખજો કારણ કે જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે આપણે જે શરૂઆત કરવાની છે તેમાં આ સૂત્રનો ઉપયોગ થવાનો છે મતલબ કે અહીંયા તમને અંશમાપ આપેલું હશે રેડિયન માપમાં જવું હોય તો અહીંયા આપણે સૂત્ર બનાવશું રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ડિગ્રી 180 ગુણ્યા અંશમાપ મતલબ કે આ પાઈના છેદમાં 180 વડે ગુણી નાખવાનું છે એક એક્ઝામ્પલ લઈએ કે અંશમાપ માની લો કે તમને 30 ડિગ્રી આપેલું છે આપણે જાણીએ છીએ કે 30 ડિગ્રીને રેડિયન માપ કેટલા કહેવાય પાઈ બાય 6 કહેવાય રેડી તો આપણે આ જોઈએ આ સૂત્ર પ્રમાણે આ રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ડિગ્રી સોરી પાઈના છેદમાં 180 ગુણ્યા અંશમાપ પાઈ અંશમાપ આપણને 30 ડિગ્રી આપેલી છે તો આ સૂત્રમાં મૂકી દઈએ પાઈના છેદમાં 180 ગુણ્યા 30 રેડી તો અહીંયા 30 ડિગ્રી હતું પરંતુ આ ડિગ્રી ડિગ્રી કટ થઈ જશે આમ પણ ડિગ્રીમાં છે આ પણ ડિગ્રીમાં છે 30 છક 180 એટલે પાઈ બાય 6 તો મતલબ કે 30 ડિગ્રી હોય તો તેનું રેડિયન માપ કેટલું થાય પાઈ બાય 6 પરંતુ આ જે માપ છે મેં તમને લખેલા બતાવેલા છે તે તમારે યાદ જ રાખવાના છે પ્રમાણિત માપ આ તો મેં તમને અત્યારે એક્ઝામ્પલ તરીકે સમજાવેલું છે કે કેટલી વાર અંશમાપ અલગ અલગ રીતે આપેલા છે આના સિવાયના 40 ડિગ્રી આપેલું તો તેનું રેડિયન માપ શું થાય તો તે તમારે આ સૂત્ર મદદથી મેળવવાનું રહેશે રેડી એ જ રીતના રેડિયન માપ તમને માની લો કે આપેલું છે અને અંશમાપ મેળવવું હોય તો અહીંયા તમારે અંશમાપ મેળવવું છે એટલા માટે અંશમાપ બરાબર 180 ના છેદમાં પાઈ ગુણ્યા રેડિયન રેડી મતલબ કે જેટલું રેડિયન માપ આપેલું એ પ્રમાણે તો આ સૂત્ર રહેશે અંશમાપ બરાબર 180 ના છેદમાં પાઈ ગુણ્યા રેડિયન માપ માની લો કે આનું એક એક્ઝામ્પલ લઈ પાઈ બાય 3 બરાબર ખાલી જગ્યા અંશ પાઈ બાય 3 એટલે કે રેડિયન માપ છે તેનું ખાલી જગ્યા ડિગ્રી એવું પૂછેલું હોય તો અહીં તમારે રેડિયન માપમાં કેટલા લખવાનું રહેશે 180 છેદમાં પાઈ ગુણ્યા પાઈના છેદમાં 3 મતલબ કે પાઈ બાય 3 ને આપણે અંશમાપમાં ફેરવવું હોય તો આ રીતના ફરશે આ પાઈ પાઈ કટ થઈ જશે 180 ભાગ્યા 3 એટલે 60 એટલે કે 60 ડિગ્રી અંશમાપ કેટલું થયું મિત્રો 60 ડિગ્રી તો આ બે સૂત્ર છે અંશમાપમાંથી રેડિયન માપમાં ફેરવવા માટેનું રેડિયન માપમાંથી અંશમાપમાં ફેરવવા માટેનું રેડી તો આ ખાસ યાદ રાખજો હવે જે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભેગા થવાના છીએ તે આ સૂત્રને આધીન આપણે જે એક્ઝામ્પલ છે તેની શરૂઆત કરવાના છીએ રેડી તો આજના વિડીયોની અંદર ત્રિકોણમિતીય વિધેયની જે શરૂઆત કરી એકદમ બેઝિક માહિતી તમને આપેલી છે જેમાં ડિગ્રી એટલે કે અંશમાપ અને રેડિયન માપ મતલબ કે ખૂણાનું જે માપનની વાત આજે આપણે જે વિડીયોની અંદર કરેલી તે તમારે ખાસ શીખી લેવાનું છે વ્યવસ્થિત રીતે નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે તેને રિલેટેડ આપણે એક્ઝામ્પલની શરૂઆત કરશું રેડી તો પાછું એકવાર રિપીટ કરું છું કે ત્રિકોણમિતીય વિધેયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કારણ કે જે નેક્સ્ટ ચેપ્ટરો છે અથવા તો 12મા ધોરણના જે ચેપ્ટરો છે તેમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની ટૂંકમાં કન્સેપ્ટ તરીકે કામ કરશે રેડી તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ જય હિન્દ